નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મોદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલમાં સરસ મજાનું ઘરે બેઠીને અભ્યાસ કાર્ય કરી રહ્યા છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ અભ્યાસ કાર્યમાં આપણે શેનો અભ્યાસ કાર્ય કરી રહ્યા છીએ? તો કે આપણા ધોરણ 4 વિષય ગુજરાતીનું. ગુજરાતી વિષયની અંદર આપણે આખું પુસ્તક છે એ શીખી ગયા છીએ. આ ઉપરાંત પણ આપણે ઘણું બધું શીખી ગયા છીએ. તો ચાલો એકવાર યાદ કરીએ શું શીખી ગયા આપણે. આપણે સરસ મજાના એકમો શીખી ગયા, સરસ મજાના કાવ્યો ભણી ગયા, સરસ મજાનું સુલેખન કર્યું, વાર્તા લેખન કર્યું અને આપણે નિબંધ લેખન પણ કરી ચૂક્યા છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આજે આપણે શું કરીશું? તો કે આજે આપણે કરીશું સરસ મજાનું રિવિઝન કાર્ય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, રિવિઝન કાર્ય આપણે આજે કરવાનું છે. આ રિવિઝન કાર્ય છે, એમાં આપણે શું કરીશું? તો કે અગાઉ જે આપણે નિબંધ લેખન કરી ચૂક્યા છીએ, વાર્તા લેખન કરી ચૂક્યા છીએ, એમાંથી જ એક કાર્ય આપણે કરીશું. બરાબર છે. તો આપણે છે આ રિવિઝન કાર્ય લેખન કાર્ય દ્વારા કરવાનું છે. હવે આપણે કયા કયા લેખન કરી ગયા યાદ કરીએ. ચાલો તો સૌથી પહેલાં જોઈએ નિબંધ લેખન. નિબંધ લેખનની અંદર આપણે કયા કયા નિબંધો લખ્યા? સિંહ વિશે લખ્યું, ચકલીબેન વિશે લખ્યું, સરસ મજાના મોર વિશે આપણે લેખન કામ કર્યું. બરાબર ને? અને ખેતરની મુલાકાત પણ આપણે લખી ચૂક્યા છીએ. આ ઉપરાંત આપણે સરસ મજાની વાર્તાઓ પણ લખી છે. કઈ કઈ વાર્તાઓ? ચાલો યાદ કરીએ. ઉંદર અને સિંહની વાર્તા જોઈ, લપલપિયા કાચબાભાઈની વાર્તા જોઈ, બગલો અને શિયાળની વાર્તા જોઈ, પછી તો કે કાચબા અને સસલાની રેસની વાર્તા પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આ ઉપરાંત ટોપીવાળા ફેરિયાની વાર્તા પણ આપણે જોઈ લીધી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આવું જ કંઈક આપણે સરસ મજાનો એક ખેતરના મુલાકાતની લેખન કાર્ય કરવાનું છે. પરંતુ લેખન કાર્ય કેવી રીતે કરવું એ બધું જ આપણે નિયમો દ્વારા શીખીશું. તો આપણું લેખન કાર્ય ખૂબ સરસ મજાનું બનશે અને આપણને છે વાંચવાની પણ ખૂબ મજા આવશે. બરાબર છે. ચાલો બધા વાંચીશું. લેખનના નિયમો. ડબલ લાઇનની નોટમાં લખવું. ગુજરાતી લેખન છે એમાં કરીશું આપણે. ડબલ લાઇનની નોટમાં અથવા તો સિંગલ લાઇનની નોટમાં ઉપરની લીટીને અડાડીને લખીશું. હવે તો કે લેખન કાર્ય સુંદર અક્ષરે કરીશું. બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા આપણે છોડીશું. આ ઉપરાંત તો કે યોગ્ય વિવિધ પ્રકારના જે વિરામચિહ્નો હોય એનો ઉપયોગ કરીશું. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઇન્વાઇટેડ કોમા, એ બધા ચિહ્નોનો આપણે ઉપયોગ કરીશું. લખાણમાં ચેકચાક નહીં કરીએ. આપણું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ અને જરૂર જણાય ત્યાં ફકરો પાડીને આપણે લેખન કાર્ય કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમે બધા તૈયાર છો ને આ આપણા લેખન કાર્ય માટે? તો ચાલો શું લેખન કાર્ય કરીશું? ખેતરની મુલાકાતે. કેનું લેખન કાર્ય કરવાનું છે? ખેતરની મુલાકાતે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી જોવાનું છે,
સાંભળવાનું છે અને સમજી અને લખવાનું છે. ચલો સૌથી પહેલા આપણે, તમે લોકો ખેતરમાં ગયા હશો બરાબર ને, કોઈના મામાના વાડી હોય, કોઈના કાકા દાદાની હોય, ગામડે કોઈ રહેતું હોય, કોઈના મિત્રની વાડી ખેતર હોય, તો તમે નાના હશો ત્યારે તમારા ફેમિલી સાથે ક્યારેક તો આ ખેતરમાં ગયા જ છો, એટલે તમને ખબર હોય કે ખેતરની અંદર શું જોવા મળે. એ બધી જ વાત છે એ આપણે આ મુલાકાતમાં જણાવવાની છે, બરાબર છે. હવે આ પણ એવું કીધું છે કે આપણી મુલાકાત કરી છે, મતલબ કે આપણે ગયા હોઈએ અને આપણે ત્યાં શું જોયું, શું કર્યું અને શું અનુભવ્યું, એ વાત છે એ આપણે અહીંયા આપણી રીતે લખવાની છે, બરાબર છે. કોઈ ખેતરમાં આમ હોય તેમ હોય એમ નહીં લખે, પરંતુ પોતે આપણે વાત કરીએ છીએ એ રીતે આપણે આ લેખન કાર્ય કરીશું, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તો જો આની અંદર વાત આવે છે કે એક તમારા જેવો જ નાનકડો છોકરો હોય છે, એ પોતાના દાદાજીની સાથે ગામડે જાય છે અને ગામડે જાય અને ત્યાં શું જોવે છે, શું મજા કરે છે, એ બધી જ વાત આપણને અહીંયા રજૂ કરેલી છે. તમે તમારી વાત છે એ રજૂ કરી શકો છો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ કે એ છોકરો છે આપણને શું દેખાડે છે, શું કહેવા માગે છે, બરાબર છે. જો સાંભળજો શું કહે છે, કે મારા દાદાજી ગામડે રહે છે, તે ગામનું નામ રામપુર છે. તમારી જેવો છોકરો કહે છે કે મારા દાદાજી છે ને એ ગામડે રહે છે. ઘણા લોકો હોય, એના વડીલો હોય, એ લોકો ગામડે વાડી ખેતરમાં રહેતા હોય અને પોતે છે એ આવી રીતે વાડી ખેતરનું કાર્ય કરતા હોય છે. એટલે આ બાળક કહે છે કે મારા દાદાજી છે ને એ ગામડે રહે છે અને એ ગામનું નામ રામપુર છે. અમે રજાઓમાં તેમના ઘરે ગયા હતા. એક દિવસ મારા દાદાજી અમને ખેતરમાં લઈ ગયા હતા. શું કહે છે જો છોકરો, કે અમે લોકો રજા પડી ને વેકેશનની ને એવી, તો અમે લોકો છે ને એ આ ગામડે એના ઘરે ગયા હતા અને એ ઘરે ગયા ત્યાં રોકાણા. એમાં એક દિવસ છે ને એ મારા દાદાજી અમને બધાને છે ને એ ખેતરે લઈ ગયા હતા, બરાબર છે. એવી વાત છે એ કરવામાં આવે છે. જો કે અહીંયા તમને સરસ મજાનું ચિત્ર બતાવે છે, એ ચિત્ર વાડી ખેતરનું છે. સરસ મજાનો પાક ઉગેલો હોય, ખેડૂત છે એ બળદ છે એને લઈને હાંકીને જતા હોય, સરસ મજાની લીલોતરી જોવા મળે, ખેતરમાં સરસ મજાનું નાનકડું એવું ઝૂંપડા જેવું ઘર પણ બાંધવામાં આવે છે, જેથી તડકામાં રક્ષણ મેળવવા લોકો ત્યાં વિસામો એટલે કે આરામ કરી શકે છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આ ભાઈ ખેતરે તો ગયા, પણ શું કરે છે, ત્યાં શું જોવે છે એ આપણે જોઈએ. હવે શું કહે છે એ, કે ખેતર ખૂબ મોટું હતું. જો ભાઈ ખેતર હોય એ તો ખૂબ મોટું હોય ને, તો જ એમાં જજી બધી ખેતી થાય, તો જ મબલખ પાક થાય અને તો જ છે એ પાક વેચીને એમાંથી પૈસા પ્રાપ્ત કરી શકાય, બરાબર છે. એટલે શું કહે છે કે ખેતર છે ને એ ખૂબ જ મોટું હતું, તેમાં જુદા જુદા પાક ઉગેલા હતા. શું કહે છે, તો કે આ ખેતર છે એ ખૂબ જ મોટું હતું અને તેમાં જુદા જુદા પાક ઉગેલા હતા. જો ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખેડૂત લોકો છે એ એક સરખો પાક ક્યારેક નથી લેતા, પરંતુ વચ્ચે છે એ એક લાઈન અનાજની હોય, એક લાઈન કઠોળની હોય, ક્યારેક વચ્ચે વચ્ચે શાકભાજી પણ વાવે અને ખેતરના શેઢે એટલે કિનારાના ભાગ ઉપર મોટા મોટા વૃક્ષો પણ વાવતા હોય છે, જેથી કરીને જમીનની અંદર એના જે એની સત્વતા છે એ જળવાઈ રહે, બરાબર છે. એટલા માટે છે એ કહે છે કે આ ખેતર છે ને બહુ મોટું હતું અને એમાં જુદા જુદા પાકો ઉગેલા હતા, મતલબ એક પાક નહીં ઘણા બધા પાકો વાવેલા હતા.
હવે શું કહે છે જુઓ, તેમાં ઘઉંનો પાક પણ હતો, જે પાક વાવેલા હતા જુદા જુદા એમાં ઘઉંનો પાક પણ હતો। હવે ઘઉંનો પાક ઉગે ને ત્યારે ખૂબ સુંદર મજાનો લાગે, કેમ તો કે ઊંચો થાય, સરસ મજાના એમાં ડુંડા આવે, કણસલા હોય, બરાબર। એટલે કહે છે કે એમાં ઘઉંનો પાક વાવેલો હતો તો આ ખેતર છે ને ખૂબ સુંદર લાગતું હતું। ખેતરમાં આંબા અને લીમડાના ઝાડ પણ હતા, જો કિનારી ઉપર મોટા મોટા આંબા અને લીમડાના વૃક્ષો પણ વાવેલા હતા। જો અહીંયા ચિત્રમાં તમને બતાય છે કે ખેતરમાં છે એ ખેડૂત છે, એ ખેડે છે, બળદો ચાલે છે, સરસ મજાનો પાક છે એ ઉગી નીકળેલો જોવા મળે છે, બરાબર છે। અને કેવી સુંદર મજાની લીલોતરી જોવા મળે છે કે જાણે આપણને પણ એમ થાય કે આપણે પણ આ ખેતરે ક્યારેક તો જવું જ છે, હા, પરિસ્થિતિ સારી થાય પછી તમે પણ તમારા ફેમિલી સાથે છે એ આવી રીતે કોઈ નજીકના ખેતરે છે એ જઈ શકો છો, બરાબર છે। શું કહે છે તો કે આ ખેતરમાં છે એ ઘઉંનો પાક ઉગી નીકળેલો હતો, એટલે ખેતર છે એ સુંદર મજાનું લાગતું હતું, બરાબર છે। અને એ ખેતરમાં સરસ મજાનો છેવાડે છૈયો રે, વિસામો કરવા સારું પડે એટલા માટે, અને ખેતરના રક્ષણ માટે છે એ મોટા વૃક્ષો, એટલે કે જે વૃક્ષો ઘટાદાર થતા હોય એવા વૃક્ષો જેવા કે આંબા અને લીમડાના ઝાડ પણ હતા, બરાબર છે। આવું છે એ છોકરો આપણને જણાવે છે। ચાલો હવે જોઈએ કે હજી બીજું શું જોઈએ છે ને શું કરે છે। જુઓ, આ ખેતરમાં સરસ મજાની ઝૂંપડી પણ હતી, ત્યાં ગાયો અને ભેંસો ઘાસ ચરતી હતી, એક ગાડામાં થોડું ઘાસ પણ લઈ જતા હતા, નજીકમાં નદી પણ વહેતી હતી, તે ખૂબ જ સુંદર લાગતી હતી। જો શું વાત કરે છે તો કે ગામડામાં છે એ આવી રીતે જ્યાં જ્યાં વાડી ખેતર હોય ત્યાં છે એ એની અંદર છે એ એના માલિક છે એ જઈ અને ક્યારેક રહી શકે, બપોરે તડકો હોય તો એમાં બેઠીને ભોજન કરી શકે, એ માટે નાનકડી ઝૂંપડી બાંધવામાં આવે। આ ઉપરાંત તો કે ઉગી ગયેલો જે પાક હોય એને પણ લઈ અને મૂકવા માટે છે એ આવી રીતે ઝૂંપડી બાંધવામાં આવેલી હોય છે। તો આ ખેતરમાં આવી સરસ મજાની ઝૂંપડી હતી અને ત્યાં ગાયો અને ભેંસો છે એ ઘાસ ચરતી હતી। હવે ભાઈ વાડી ખેતર હોય એટલે ગાય અને ભેંસ ધોડ તો રાખવાના જ હોય, ગાય ભેંસ બળદ શું કામ, તો કે ખેતરકામમાં ઉપયોગી થાય। આ ઉપરાંત જે ખેતરમાં વધારાનો પાક હોય એને ખવડાવી અને દૂધ દ્વારા છે એ ડેરી ઉદ્યોગ પણ કરી શકે એટલા માટે, બરાબર છે। એટલે શું કહે છે તો કે આ ખેતર છે એમાં ઝૂંપડીઓ હતી અને ત્યાં છે એ ગાયો અને ભેંસો ઘાસ ચરતી હતી એવું કહેવામાં આવે છે, એક ગાડામાં થોડું ઘાસ પણ લઈ જતા હતા। હવે ભાઈ ઘરે છે એ માલ સામાન છે એ સેના દ્વારા લઈ જાય, તો કે બધી જગ્યાએ બધાને વાહનની વ્યવસ્થા હોતી નથી, એટલા માટે છે એ ખેતરેથી પોતાના ઘરે પોતાના ગામમાં જુદી જુદી જે વસ્તુઓ હોય, પાકેલું અનાજ હોય, પછી તો કે ગાય ભેંસને ખાવાનું નીરણ એટલે કે જે અનાજ હોય એ બધું જ ગાડામાં છે એ લઈ જવામાં આવતું। એટલે તો કે અમે જે ખેતરે ગયા હતા ત્યાં છે સરસ મજાની ઝૂંપડીઓ હતી, ત્યાં ગાયો ભેંસો ચરતી હતી અને એક ગાડામાં થોડું ઘાસ પણ લઈ જવામાં આવી રહ્યું હતું, બરાબર છે। નજીકમાં નદી પણ વહેતી હતી, તે પણ ખૂબ જ સુંદર લાગતી હતી। જુઓ, તમે ચિત્રમાં જ બતાવે છે કે આવી રીતે વાડી ખેતર હોય ત્યાં બાજુમાં ઝરણા છે, નદીઓ છે વહેતી જોવા મળે, આ નદીના મીઠા પાણી દ્વારા પાક છે એ ખૂબ સારો હરિયાળો ઉગી શકે છે, બરાબર છે। એટલે લોકો છે યા નદીના પાણી છે એની સિંચાઈ કરે છે
અને એના દ્વારા આખા વર્ષ દરમિયાન છે એ આવી રીતે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ શાંતિથી કે ચિત્રમાં તમને શું દેખાય છે। જો અહીંયા બતાય છે કા સુંદર મજાનું ખેતર છે। આ ખેતરમાં સરસ મજાની ઝૂંપડીઓ બનાવેલી છે। બાજુમાંથી સરસ ખળખળ મીઠા પાણીની નદી વહે છે। લોકો છે એ હોડી લઈને નદીમાં તરતા પણ જોવા મળે છે। કિનારા ઉપર સરસ નાળિયેરી પછી લીમડો એવા મોટા મોટા વૃક્ષો વાવેલા જોવા મળે છે। આ ઉપરાંત તો કે ખેતરમાંથી માલ સામાન લઈ અને આ બળદો છે એ ઘરે જતા પણ જોવા મળે છે। ગાડાવાળો માણસ ગાડાને હાંકી અને લઈ જતો જોવા મળે છે। જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે વિદ્યાર્થી મિત્રો। તમે આવું સરસ મજાનું ચિત્ર છે એ જાતે પણ દોરી શકો છો તો તમને પણ મજા આવશે, કંઈક નવું શીખવા પણ મળશે। ચાલો હવે જોઈએ કે આગળ શું કહેવા માગે છે। અરે વાહ, ખેતરમાં એક કૂવો પણ હતો। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ ખેતરમાં એક સરસ મજાનો કૂવો હતો, તેમાંથી લોકો પાણી ભરતા હતા। જો ભાઈ કૂવો છે એમાં પાણી હોય, કૂવો ખૂબ જ ઊંડો હોય, બરાબર છે, એટલે ગામ્ય વિસ્તારની અંદર લોકોના વાડી અને ખેતરમાં કૂવાઓ બનાવવામાં આવે, ખૂબ ઊંડા હોય, બરાબર છે। હવે આપણને એમ થાય કે મિસ ખેતરમાં છે એ કૂવામાં પાણી કોણ નાખતો હશે, પરંતુ કૂવામાં પાણી નાખવાનું ન હોય, જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે એ વરસાદનું જે વધેલું પાણી વહી વહી અને જતું હોય એ પાણીથી જમીનની અંદર સુકાઈ જાય છે અને આ સુકાયેલું પાણી છે એ ધીમે 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 એને તળ છે એ ઊંચા આવે અને આ તળમાંથી છે એ આ કૂવા છે એ ભરાઈ જતા જોવા મળે છે। માટે તમે ચોમાસામાં ક્યારેય ગામડામાં જાઓ અને ગામડામાં વાડી ખેતરમાં જાઓ તો બધાના કૂવાઓ છલકાયેલા જોવા મળે છે। કામ તો કે વરસાદ થવાને કારણે જમીનના તળ ઊંચા આવે, એ પાણી છે એ જમીનમાંથી કૂવાની અંદર આવે, એટલા માટે કૂવાઓ ભરાઈ જતા જોવા મળે છે। આ ઉપરાંત તો કે વાડી ખેતર ડુંગરો છે એમાંથી જે વધારાનું પાણી વહી વહીને જતું હોય ઝરણા સ્વરૂપે, એ બધું જ પાણી છે ધીમે 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 કરતા આવી રીતે કૂવા અને તળાવમાં ભરાતું જોવા મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે શું કહે છે કે અમે જે ખેતરે ગયા હતા ત્યાં છે એ ખેતરમાં સરસ મજાની ઝૂંપડી હતી, ગાયો ભેંસો ઘાસ ચરતી હતી, બળદગાડું છે એ લઈને જવામાં આવતું હતું અને એ ઉપરાંત તો કે ખેતરમાં એક કૂવો પણ હતો, તેમાંથી લોકો પાણી ભરતા હતા, ત્યાં ઠંડો પવન આવતો હતો। શું કહે છે? તો કે ત્યાં છે એ લોકો છે એ શું કરે, તો કે સ્ત્રીઓ છે એ હવે તો છે ઘરે ઘરે છે નળની વ્યવસ્થા થઈ ગઈ, બાકી ગામડામાં હજી આજના સમયે પણ પીવાના પાણી ભરવા માટે ગામની સ્ત્રીઓ છે એ પોતે કોઈ વાડી કે ખેતરના કૂવામાં અથવા તો પાસે આવેલા છે એ વાવમાંથી અથવા તો તળાવમાંથી પાણી ભરીને લાવતી હોય છે। તો આવી રીતે છે એ ખેતરમાં એક કૂવો હતો અને આ કૂવાની અંદર સરસ મજાનું પાણી હતું, તો સ્ત્રીઓ છે આ કૂવામાંથી પાણીઓ ભરતી હતી। ત્યાં વાડી ખેતરમાં લીલોતરી હોય, પાણી સરસ મજાનું છાંટેલું હોય, એટલા માટે છે એ ખૂબ ઠંડો પવન આવતો હોય છે અને એ ઠંડો પવન જાય અને આપણને તો જાણે એવું જ મન થઈ જાય કે આપણે અહીંયા ને અહીંયા
રહી જઈએ, ઘરે જવાનું મન જ થાય ને એવું સુંદર મજાનું વાતાવરણ છે એ આ ખેતરો અને વાડીઓમાં જોવા મળે છે. હવે શું કહે છે વાંચો ચાલો શાંતિથી. કે દાદાજીએ અમને ખૂબ મજા કરાવી. જો આ છોકરો શું કહે છે કે અમારા દાદાજી અમને લઈ ગયા હતા, અમે આખું ખેતર જોયો, સરસ મજાનો કૂવો જોયો, ઝૂંપડીઓમાં બેઠા, ખેતરમાં ફર્યા, આંબાની કેરીઓ ખાધી, લીમડા ઉપર ઝૂલા ખાધા અને વળી પાછી તો કે સરસ મજાની ખૂબ આખો દિવસ રીમાં અમે ખેતરમાં. એટલા માટે દાદાજી અમને ખૂબ મજા કરાવી, મને ખેતરમાં ફરવાની ખૂબ મજા આવી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણને કહે છે કે મને ખેતરમાં ફરવાની ખૂબ મજા આવી. સાચી વાત છે, ખેતરમાં ફરવું કોને ન ગમે. બરાબર ને, તમને પણ આ ચિત્રો અને આ વાત સાંભળી ખેતરમાં જવાનું મન થઈ ગયું હશે. તમે પણ આવી રીતે તમારા મિત્રો સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે આવી રીતે કોઈ પણ સરસ મજાના વાડી અથવા ખેતરની મુલાકાત લઈ શકો છો. અને તમે પણ આવી રીતે લખી શકો કે તમે ત્યાં શું જોયું, શું હતું. કેમ કે દરેક વાડી અને ખેતરો છે એ થોડા થોડા અલગ હોય. દરેક વાડી ખેતરમાં અલગ અલગ પાક વાવેલો હોય, ઝૂંપડીના આકારો અલગ હોય. બરાબર ને, તો તમે પણ આવી રીતે મુલાકાત લઈ અને એના વિશે લેખન કામ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ સરસ મજાની આ ખેતરના મુલાકાતનું લેખન કાર્ય કર્યું. જો તમે ચિત્રમાં પણ બતાવે છે કે કેવી સુંદર મજાની વાડીમાં છે એ એક બાજુ છે એ ઝૂંપડીઓ બનાવેલી છે, સરસ મજાનો છે એ કૂવો બનાવેલો છે ફળિયામાં. આ કૂવામાં સરસ મીઠું પાણી હોવાથી આ સ્ત્રીઓ છે એ પાણી સિંચીને બહાર કાઢતી જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણને પણ મન થઈ જાય કે આપણે પણ આવું કંઈક કાર્ય કરીએ. ઝૂંપડીમાં છે એ કુદરતી વાતાવરણ હોય ગામડામાં, એટલે તમને ખૂબ સરસ ઠંડો પવન આવે એ જોઈને આપણે આપણો પંખો કે એસી પણ ભૂલી જઈએ, એટલો સરસ ઠંડો લીલોતરી વાળો પવન આવે. અને ગામડાની હવા પણ ચોખ્ખી હોય. કેમ તો કે ત્યાં ખૂબ જ લીલોતરી હોય અને આ લીલોતરી હોવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ વધારે થવાથી આપણા સ્વાસ્થ્યને પણ સારી અસર પડે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, નવરા પડીએ ત્યારે અચૂક આપણે આપણા પરિવાર સાથે આવા સરસ મજાના ખેતરની મુલાકાત લઈશું અને બધા મને જણાવશે કે તમે ત્યાં ખેતરમાં શું જોયું, શું કર્યું અને શું હતું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને બધાને આ ખેતરની મુલાકાતનું લેખન કાર્ય જોવું, સાંભળવું અને સમજવું ગમ્યું હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે જોઈએ આજે આપણે ઘરકામની અંદર શું કરીશું. અરે વાહ, ઘરકામની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો, તમારે છે એ આ લેખન કામ છે એને સુંદર અક્ષરે એકવાર તમારી રફ બુક, પાકી બુક અથવા તો નિબંધ બુક, જે કંઈ એક બુક હોય એની અંદર લખવાનું છે. બરાબર છે, અને હા, નિયમ યાદ રહે કે કઈ રીતે લખવાનું છે. તો કે સરસ મજાનું ઉપરની લીટીને અડાડીને લખીશું, ચેક ચાક નહીં કરીએ, સ્પષ્ટ રીતે લખીશું. સિંગલ અથવા ડબલ લાઇનની નોટમાં લખીએ તો ડબલ લાઇનની નોટમાં બંને લીટીને અડાડીને લખીશું, જ્યારે સિંગલ લાઇનની નોટમાં ઉપરને અડાડીને લીટીને અડાડીને લખીશું. ચોખ્ખું વ્યવસ્થિત સુંદર અક્ષરે લખીશું જેથી કરીને આપણે અથવા આપણા મિત્ર કે આપણા મમ્મી પપ્પા કે શિક્ષક જે કોઈ વાંચે એને સ્પષ્ટ સમજાય
અને લાગે કે ના હો અક્ષર તો ખૂબ જ સરસ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રહેશે કે આપણે આજે સરસ મજાનું આવું લેખન કામ કરવાનું છે. ફરી પાછા મળીશું ત્યારે કંઈક નવું લેખન કાર્ય સાથે આગળ વધીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. સરસ રીતે ભણતા રહો, સરસ મજાનું વાંચન કર લેખન કરતા રહો તેવી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. અને હા, સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. બરાબર છે, એ માટે શું કરીશું તો કે બહાર નીકળીશું નહીં. જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે માસ્ક અચૂક પહેરીશું, સેનિટાઇઝર દ્વારા હાથ સાફ કરીશું. જ્યારે ઘરમાં હોય ત્યારે તમારે સાબુથી વારંવાર હાથ ધોવાના છે. આટલું કાર્ય કરીશું તો આપણે અને આપણો પરિવાર સ્વસ્થ રહી શકે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, ચલો બાય બાય, થેન્ક યુ.